લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે લોકોનો કેવો છે મિજાજ તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે બોટાદ ખાતે. બોટાદ જિલ્લાના ડોક્ટરોનો કેવો છે મિજાજ તેને લઈ આપણે ખાસ બોટાદ જિલ્લાના ડોક્ટર સાથે વાત કરીશું. સાહેબ, ડોક્ટર જે ડોક્ટર લાઈનમાં આપણે બોટાદ જિલ્લાના છે, આગામી ચૂંટણી લઈને કેવું મતદાન કરશો, શું કહેશો? મને તો ખૂબ સારી પ્રમાણમાં થવા જઈ રહ્યું છે. અત્યારે હાલમાં જે સરકાર જે કામ કરી રહ્યું છે છેલ્લા 10 વર્ષ પ્રમાણે જોતા કે લોકોમાં ખરેખર ઉત્સાહ છે જ અને લોકો ખૂબ સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં મતદાન કરશે એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો આપણી સાથે બીજા ડૉક્ટર જોડાઈ ગયા છે, આપણે સીધી એમ સાથે વાત કરીશું. સાહેબ, નવા જે સાંસદ આવવાના છે તેની પાસે કેવી આશા કેવી અપેક્ષા, શું કહેશો? નવી સરકારની જે રચના થાય અને નવા સાંસદ આવે તો એના માટે ખાસ જો બોટાદ લેવલે આપણે વાત કરીએ તો એક વસ્તુ છે કે બોટાદ જિલ્લો બન્યો અને લગભગ આજે 10 વર્ષ થઈ ગયા, 8 થી 10 વર્ષ. તો જિલ્લાના લેવલે જે કંઈ બી જે સુવિધાઓ એકદમ આપણને પ્રાપ્ત થતી હોવી જોઈએ એવી નથી થઈ, બરાબર. એમાં ખાસ કરીને આરોગ્ય લેવલે જે સિવિલ હોસ્પિટલ નથી ત્યાં, અને જે આપણે મેડિકલ કોલેજની આજથી 5 થી 7 વર્ષ પહેલાં જે જાહેરાત થઈ ગઈ, પરંતુ હજી મેડિકલ કોલેજના કોઈ પણ જાતની કોઈ વસ્તુ બનવામાં આવી નથી. તો આ બે મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીએ તો આરોગ્ય માટે એ છે. એ સિવાય આરોગ્ય લેવલે બીજી ઘણી બધી તકલીફો છે, જેમ કે આજે આયુષ્યમાન કાર્ડ છે તો એ કાર્ડ ધારકો અને એનું પેમેન્ટ એ બધામાં પણ ઘણી બધી તકલીફો છે. એ સિવાય બીજી વસ્તુ વાત કરીએ તો આપણે સાંસદ સભ્યને આપણી નમ્ર વિનંતી કે જો આપણે આગળ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે વાત કરીએ તો રોડ રસ્તાઓને સુધારવા માટે ખૂબ જરૂરી છે, અને ટ્રેન રેલવેની લાંબા અંતરની સુવિધાઓ આપણને મળે તો ભાવનગરથી જે આ કઈ બી ટ્રેન મળે અને જે આપણને અહીંથી પણ બોટાદથી જ આપણે દિલ્હી, મદ્રાસ, કલકત્તા, મુંબઈ દરેક જગ્યાએ ડાયરેક્ટ આપણે જઈ શકીએ એવી વધારાની સારી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય એ ખૂબ જરૂરી છે બોટાદ માટે. ખાસ કરીને વાત કરીએ તો બોટાદ જિલ્લામાં વિકાસને લઈ જે સાહેબે વાત કરી કે વિકાસને લઈ રજૂઆત કરી છે, ત્યારે આપણી સાથે બીજા ડૉક્ટર છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું. સાહેબ, કેવા મુદ્દાને લઈ મતદાન કરશો, શું કહેશો? આરોગ્યના મુદ્દાને લઈને બોટાદમાં અમારે સોનાવાલા હોસ્પિટલ એટલે કે મોટું સિવિલ હોસ્પિટલ પહેલું, અને સોનાવાલા હોસ્પિટલમાં જે બેઝિક સુવિધાઓનો અભાવ છે કે બ્લડ બેંક નથી, કોઈ પેથોલોજિસ્ટ નથી, એની અમે હું આઈએમએ પ્રેસિડેન્ટ બોટાદ છું એટલે અમે ઘણી વખત રજૂઆત કરેલી છે, લોકલ લેવલે લખીને પણ આપેલું છે. તો સાંસદ સભ્યને અમારે આદરણીય સાંસદ સભ્યને એવી અપીલ કરીએ કે આ મુદ્દે થોડુંક વધારે પર્સનલી ધ્યાન આપી, અને મેઇન તો સિવિલ હોસ્પિટલ આવશે તો ભવિષ્યમાં એનું મેડિકલ કોલેજમાં કન્વર્ઝન થાય તો બોટાદના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આરોગ્યની સારી, સસ્તી અને વ્યવસ્થિત સુવિધાઓ મળી રહે, કન્સલ્ટન્ટ લોકો વધારે બોટાદમાં આવતા થાય તો એનાથી બોટાદના હેલ્થમાં ઘણો બધો સુધારો થશે. અને બીજું સાહેબે કીધું એમ રોડ રસ્તા, બોટાદથી ભાવનગરનો રોડ બહુ જ ખરાબ છે, એને તાત્કાલિક રિપેર કરવાની અથવા વ્યવસ્થિત કરવાની જરૂર છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો આરોગ્યને લઈ શું આપની માંગ છે અને એવા કેવા મુદ્દા છે કે જેને લઈ આપ મતદાન કરશો, શું કહેશો? મતદાન કરવા માટે મુદ્દાઓ કોઈ પણ વ્યક્તિએ પોતાની રીતે વિચારવો જોઈએ. મતદાન કરતાં પહેલાં વિચારવું જોઈએ કે જેનાથી જે કોઈ પાર્ટી હશે સત્તામાં એ પાર્ટી દેશના ભલા માટે શું કરી રહી છે, આપણા સિટીના ભલા માટે કે રાજ્યના ભલા માટે શું કરી રહી છે. અત્યારે હાલમાં આ સરકાર 10 વર્ષથી સત્તામાં છે, એમણે વિકાસના ખૂબ કાર્યો કર્યા છે, એ ભૂતકાળના કાર્યોનું લિસ્ટ બનાવીએ તો પણ ખ્યાલ આવે કે આપણા માટે આ સરકાર યોગ્ય છે. મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબે ઘણું બધું દેશના વિકાસ માટે તેમજ સુરક્ષા માટે કામ કર્યું છે, એ જોતા એવું લાગે છે કે આ સરકારને આપણે મતદાન આપીએ તો ભવિષ્યમાં જો મોદી સાહેબના હાથ મજબૂત હશે તો હજી વિકાસના કાર્યો દેશના ભલા માટે અને સુરક્ષા માટે ખૂબ સારા થઈ શકશે. દેશની ઇકોનોમી ખૂબ પ્રગતિ પર છે, પહેલાં આપણે વર્લ્ડ ઇકોનોમીમાં 10મા ક્રમ ઉપર હતા, અત્યારે 5મા ક્રમે પહોંચ્યા છીએ. જો મોદી સાહેબના હાથ મજબૂત બને તો ઇકોનોમિકલી પછી ફાઇનાન્શિયલી સિક્યોરિટીમાં સોશિયલી બીજા બધા ઘણા બધા દેશના જૂના કાયદાઓ હતા એ મોદી સાહેબે ચેન્જ કર્યા, એનો લાભ પ્રજાને મળ્યો છે. આ બધાને મુદ્દાઓને વિચારીને કોઈ પણ વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. સામે વિપક્ષ જે કોઈ લાલચ બતાવે છે એમાં તથ્ય કેટલું છે પણ વિચારવું જોઈએ. જેમ કે કોઈ માણસને એક સાથે તમે પૈસા આપી દો એના બદલે એને રોજીરોટી આપો તો જીવનભરે પોતાનું, પોતાના કુટુંબનું અને દેશનું ભલું કરવાના છે. એટલે કોઈ લાલચ આપતા હોય કે હું તમને પૈસા આપીશ એ ખોટી વાત છે, હું તમને રોજગારી આપીશ અને ભવિષ્યમાં દેશનો વિકાસ થાય એના મુદ્દા પર જે ચાલે છે એ પાર્ટીને જ વોટિંગ કરવું જોઈએ.
બીજું આરોગ્યની વાત, તો ઓવરઓલ આરોગ્ય ભારતમાં IMA તરફથી બહુ સારી રીતે ડૉક્ટરો કામ કરી રહ્યા છે. બોટાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમ છે, એ પ્રાઇવેટ ડૉક્ટરો બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. બોટાદમાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ બધા જ પ્રકારના છે અને બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પોતાની સેવા ખૂબ સરસ રીતે બજાવી રહ્યા છે. ડૉક્ટરોને થોડી નાની મોટી મુશ્કેલીઓ પડે છે, તો તંત્રને અને આવનારા સાંસદને અમે સાંસદશ્રીને વિનંતી કરીએ કે ડૉક્ટરોને સુરક્ષા મળી રહે, ફેક ડિગ્રીવાળા અથવા તો ડિગ્રી વગરના જે પ્રેક્ટિસ કરે છે એ માલ પ્રેક્ટિસ બંધ થાય, અને ભવિષ્યમાં સારી સુવિધા માટે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ માટે પ્રપોઝલ છે, એ મુદ્દા પર સાંસદશ્રી ધ્યાન આપે એવી અમારી તરફથી રિક્વેસ્ટ છે. તો આ હતા બોટાદના ડૉક્ટર. તો આપણી સાથે બીજા પણ એક ડૉક્ટર જોડાઈ ગયા છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું. સબ આયુષ્માન કાર્ડને લઈ લોકોને મુશ્કેલી પડે છે, એને લઈ શું કહેશો? નેશનલ હેલ્થ મિશન, જેનું આપણે છેલ્લા ફિગર આપું તો 59,46,19,000 લોકોને નરેન્દ્ર મોદીની સરકારે આયુષ્માન કાર્ડ આપ્યા છે. તો ખૂબ મોટો ફિગર છે, ઘણા બધા લોકોને આપવામાં આવ્યા છે, દર વર્ષે તેમાં વધારો થતો જાય છે. હમણાં છેલ્લા થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરી કે 70 વર્ષથી ઉપરના તમામ લોકોને આયુષ્માન કાર્ડમાં આવરી લેવામાં આવશે. એની સામે તમે જો રજિસ્ટર હોલ હેલ્થ ફેસિલિટીઝ જુઓ તો માત્ર 2,54,000 છે. આપણને નેશનલ હેલ્થ મિશનના જ ફિગર છે. તો આટલા બધા લોકોની સામે હેલ્થ ફેસિલિટી ઘણી બધી ઓછી છે, તો આનું શું કારણ છે? કે ડૉક્ટરોને તેમના મહેનતનું નાણું સમયસર ચૂકવાતું નથી. જો આ બાબતમાં સરકાર યોગ્ય પગલાં લે, જે થર્ડ પાર્ટી છે, જે ઇન્સ્યોરન્સ પાર્ટી છે, તેમને રજૂઆત કરે અને આ બાબતમાં ચોક્કસ પગલાં લે, તો જે આ મોટો ગેપ છે એને આપણે પૂરી શકીએ. ઘણા બધા લોકો લાભ લેવા ઈચ્છે છે, પરંતુ ડૉક્ટરો આયુષ્માન કાર્ડમાં જોડાવા માગતા જ નથી. કદાચ સરકાર 100% પબ્લિકને આવરી લે, પણ ડૉક્ટર કે હોસ્પિટલે જ આમાં નહીં જોડાય તો શું કરશું? તો એક સારો જે ઉમદા હેતુ છે એ માર્યો જશે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આયુષ્માન કાર્ડના તબીબોને ચૂકવણીમાં જે અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે એ બાબતે ખાસ ધ્યાન આપે, જેથી આ પ્રજાને આનો ખૂબ સારો લાભ મળી શકે. તો આ હતા બોટાદના ડૉક્ટર. કે લોકસભાની ચૂંટણીમાં લોકોને વધારે વધારે મતદાન કરવા પણ એ લોકોએ અપીલ કરી છે, અને બોટાદની અંદર જે કહી શકાય કે મેડિકલ કોલેજ સહિત વિકાસના કામો થાય તેવી ડૉક્ટરોની પણ માંગ છે, અને તેને એવા મુદ્દાને લઈને જ ડૉક્ટરો મતદાન કરશે. ગજેન્દ્ર કાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.